પછી 35 6 કરીએ તો 6 5 30 નું શૂન્ય વધી
તો જો અહીંયા છે ને 5 છે અહીંયા આપણે 0 મળે છે એટલે કે તે 35 6 245 થશે નહીં તો હવે આપણે સીધું કરીએ 35 7 7 5 35 નો 5 નો વધી 3 7 3 21 21 ને 3 થઈ છે 24 એટલે કે 35 7 245 થાય છે એટલે કે એ 35 ના ઘડિયામાં 7 આવે ત્યારે 245 થાય છે તો 35 7 245 0 0 0 તો જવાબ શું આવશે આપણો 7 કે આવી જે 35 35 સીટ વાળી 7 10 ની જરૂર પડી શકે છે એમાં કુલ એ આપણે જેટલા કુલ બાળકો સમાવવાના છે કુલ બાળકો સમાવવાના છે 245 તો કુલ બાળકો 245 ને સમાવવા માટે આવી જે 35 35 સીટ વાળી 200 છે એ બસ 7 10 ની જરૂર પડશે પાલનપુર પહોંચશે તો આપણે નોંધ કરી કે અત્યારે 7 વાગ્યા છે 3 કલાક પછી
सात थी आठ એટલે 1 કલાક 8 થી 9 એટલે 2 કલાક અને 9 થી 10 એટલે કે 3 કલાક તો 3 કલાક પછી કેવો ટાઈમ થયો તો કે 10 વાગ્યાનો ટાઈમ થયો એટલે કે બસ જે છે એ 10 થી 11 વાગ્યાની વચ્ચે કોઈ પણ ટાઈમમાં પહોંચી જાય એવું ફિક્સ નથી કે 10 વાગ્યે જ પહોંચે પણ બસ જે છે એ 10 વાગ્યા પછી અને 11 વાગ્યા પહેલા ટૂંકમાં 10 થી 11 ની વચ્ચેના ટાઈમમાં પહોંચી જાય પાલન એમાં ઓપ્શન આપેલા છે કે અ 9 વાગ્યા પહેલા બ 10 થી 11 વાગ્યાની વચ્ચે અને ક 11 વાગ્યા પછી નો ટાઈમ શું છે કે 10 થી 11 ની વચ્ચે ઓપ્શન નંબર બ આવશે એમાં પણ બરાબર ત્યાર પછી પાછળ આવે છે પ્રશ્ન નંબર 7 શું કહે છે કે રસ્તામાં પસાર થતા એક 345 મીટર લાંબો પુલ આવે છે અને તેના નીચેથી નદી વહે છે તો નદીની પહોળાઈ કેટલી હશે શું કહે છે કે છે કે જ્યારે બસ જે છે એ પ્રવાસમાં જાય છે ત્યારે ત્યાં રસ્તામાં એક પુલ આવે છે અને એ પુલ કેટલો લાંબો છે તો કે એ પુલ જે છે એ 345 મીટર લાંબો છે લાંબો છે એટલે કે એ પુલની લંબાઈ કેટલી તો પુલની આપણે લંબાઈ આપેલ છે કે પુલની લંબાઈ કેટલી છે તો કે 345 મીટર પુલની લંબાઈ છે એટલે કે એટલો પુલ લાંબો છે તો શું કહે છે કે ત્યાં તેના નીચેથી નદી વહે છે આ પુલની નીચેથી શું જાય છે તો કે નદી વહે છે નદી છે એ એટલા માટે એના માટે એના ઉપર ત્યાં પુલ બનાવેલો છે બ્રિજ બનાવેલો છે કે જેથી લોકો ત્યાંથી એ નદી પરથી ત્યાં એ નદીને પાર કરીને જઈ શકાય તો નદીની પહોળાઈ કેટલી હશે શું કહે છે કે નદી જે છે તો નદીની પહોળાઈ આપણે શોધવાની છે કે નદી કેટલી પહોળી છે તો હવે તમે વિચારો કે આ નદી ઉપર જે પુલ બનાવેલો છે એ પુલ કેટલા મીટરનો છે 345 મીટરનો છે એનો મતલબ કે જેટલા ભાગની નદી છે જેટલી જગ્યામાં નદી છે એટલી જે નદીની જગ્યા છે એમાંથી તો કોઈ વાહન જે છે એ પસાર થઈને જઈ ન શકે એટલે કે જેટલી જગ્યા નદીની છે એટલી જગ્યામાં ઉપર ત્યાં પુલ બનાવેલો હોય બરાબર કે જો જગ્યા લાગે તો કોઈ પણ વાહન જે છે જઈ શકે ને ટૂંકમાં જેટલી જગ્યામાં નદી છે એટલી જગ્યામાં તો પુલ બનાવવો જ પડે એટલો તો લાંબો પુલ ત્યાં એ કરવો જ પડે કે જેથી કોઈ પણ વાહન છે એને તે છે જે કંઈ પણ નદી છે નદીને પાર કરીને જઈ શકાય તો એનો મતલબ કે જેટલો પુલ છે જેટલા પુલની લંબાઈ છે એટલી નદીની પહોળાઈ કે જેટલી નદી છે નદીને પાર કરવા માટે નદીની જેટલી જગ્યા છે નદીએ જેટલી જગ્યા રોકેલી છે એટલી જગ્યામાં તો પુલ હોવો જરૂરી છે તો કે પુલ કેટલી જગ્યામાં છે તો કે પુલ જે છે એ 345 મીટરનો લંબાઈનો બનાવેલો છે તો કે નદીની પહોળાઈ પણ કે 345 મીટર જ હોય બરાબર તો આપણો જવાબ આવશે 345 મીટર 345 મીટર નદીની પહોળાઈ હશે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 છે કે તથા જો બસ 5 મીટર લાંબી હોય એટલે કે જે બસમાં મુસાફરી કરીને ત્યાં આપણે આગળ પહોંચવાનું છે પ્રવાસ કરવાનો છે એ બસની લંબાઈ કેટલી છે બસ કેટલી લાંબી છે તો કે બસ જે છે 5 મીટર લાંબી છે તો આ પુલ ઉપર એકની પાછળ એક એવી કેટલી બસ ઊભી રહી શકે તો કે અહીંયા જે પુલ છે નદી ઉપર પુલની લંબાઈ કેટલી છે તો કે પુલની લંબાઈ ઉપર ના આપણે કીધું કે 345 મીટરનો લાંબો પુલ છે તો કે આ જે પુલ છે બરાબર એ પુલ ઉપર બસ જે છે એ સિંગલ બસ ઊભી રહી શકે કેમ કે બસ જે છે એ બે બસ બાજુ બાજુમાં રહી ન શકે બસ કઈ રીતે ઊભી રહી શકે તો બસ જે છે એક બસની પાછળ બીજી બસ એટલે કે એક બસ પૂરી થાય પછી એની ત્યાં એક બસ પૂરી થાય ત્યાં એની પાછળ બીજી બસ એની પાછળ ત્રીજી બસ એ રીતે બસ જે છે એકની પાછળ એક એકની પાછળ એક એમ બસ ઊભી રહી તો આ જે 345 મીટરનો લાંબો પુલ છે એમાં 5-5 મીટર વાળી 5-5 મીટર લંબાઈ વાળી કેટલી બસ હોય શકે એટલે કે એક બસ જે છે એ એક બસ આ પુલની કેટલી જગ્યા રોકે તો કે એક બસ જે છે 5 મીટર લંબાઈની છે તો એક બસને સમાવવા માટે એને ત્યાં પુલ પરની 5 મીટરની જગ્યા જે છે 5 મીટરની જગ્યા રોકી લેશે બરાબર તો આવો છે કુલ 345 મીટરનો પુલ છે કુલ જગ્યા પુલની કેટલી છે તો કે 345 મીટર તો 345 મીટરમાં 5-5 મીટર વાળી કેટલી બસ સમાય તો કે એક બસ કેટલી જગ્યા રોકે છે તો કે 5 મીટર 5 મીટર જગ્યા હોય ત્યારે એમાં એક બસ સમાય છે પણ આપણે પુલની લંબાઈ કેટલી છે તો કે 345 મીટર તો આટલી પુલ જે છે આપણે આખા આખા પુલ ઉપર બસને એક પછી આગળ પુલને આપણે ઢાંકી દેવો હોય તો એના માટે
345 ગુણ્યા 1 છેદ માં 5 બરાબર શું કહું છું ભાગ કરવો પડશે કે 5 જે છે એ છેદ માં છે તો 345 અને 5 નો શું કરવો પડશે ભાગા 4 5 નો ભાગ્યો બોલી શું ક્યાં સુધી તો અહીં આપણે બે અંક બે સંખ્યા લઈ પડશે બે અંક લઈને 34 એટલે કે અહીંયા એક અંક લઈ તો 5 ના ભાગ્ય માં 3 નું આવે તો આપણે બે અંક લેવા પડશે 3 અને 4 34 તો 5 નો ભાગ્ય બોલીએ 34 સુધી 5 6 30 5 કરતા 35 બદલવાનો જોઈએ 5 6 30 40 4 માંથી 0 જાય તો 4 3 માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતારેલા 5 45 5 કરતા 45 ક્યાં આવે તો કે 5 નવા 45 45 માંથી તો જવાબ આવે છે 69 એટલે કે આ જે જાતે કરવાનું છે જો અસમજાય તો આપણે બ આવી છે તો કે નદીની સપાટી પુલ થી 36 મીટર નીચે છે પરંતુ આ સપાટી ચોમાસામાં પુલ થી 17 મીટર નીચી હોય છે એટલે કે જ્યારે ચોમાસામાં પાણી આવે છે ત્યારે જે નદી છે એમાં જે પાણી છે એ જે પાણી છે એ વધતું જાય તો જ્યારે ચોમાસાના સમયમાં જ્યારે નદીમાં પાણી ભરાય છે ત્યારે પુલ અને જે કંઈ પણ નદીની પાણી સપાટી છે એ બે વચ્ચેનો અંતર કેટલું થઈ જાય છે તો 17 મીટર જેટલી નીચે હોય છે તો એ બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત કેટલો છે તો જ્યારે ચોમાસાના દિવસોમાં અને ચોમાસાના દિવસો ન હોય એ દિવસમાં જ્યારે નદીની સપાટી પુલ અને નદીની સપાટી વચ્ચે જેટલું પણ અંતર છે એ બે વખતમાં કેટલો તફાવત છે જો તફાવત શબ્દ એટલે શું બાદ બાકી આપણે આગળના જૂથમાં શીખી ગયા છીએ જ્યારે તફાવત શબ્દ આવે અથવા તો કેટલું વધારે છે કેટલું ઓછું છે ત્યારે હંમેશા બાદ બાકી કરવાની હોય છે તો અહીંયા આપણે બે વખતની જે આપણને સપાટી આપેલી છે ચોમાસામાં અને ચોમાસું ન હોય ત્યારે શું કરવાની છે બાદ બાકી તો કે ચોમાસું ન હોય ત્યારે કેટલી સપાટી હોય છે તો કે 36 મીટર હોય છે બાકી સંખ્યામાંથી એક કટ થાય એટલે 10 ને 6 16 બરાબર 16 માંથી 7 જાય તો 9 બે માંથી 1 જાય તો 1 એટલે કે 19 બે વચ્ચેનો તફાવત છે 19 મીટર તફાવત હવે આપણે આના પરથી બ સમજી લઈએ અને બ એના જેવું છે માત્ર આપણે જવાબ લખી લઈએ શું કે છે બ માં કે જો વરસાદ વધુ આવે અને નદીની સપાટી પુલથી 8 મીટર જ નીચી રહે તો તફાવત કેટલો થશે હવે એમ કે છે કે જ્યારે ચોમાસાનો સમય નથી હોતો વરસાદ નથી હોતો ત્યારે નદીની સપાટી જે છે એ પૂરતી કેટલી તો કે 36 મીટર હોય છે જે સામાન્ય દિવસો હોય ત્યાં 36 મીટર નદીનું પાણી પૂરતી નીચે હોય છે પણ હવે એમ કહે છે કે જો વરસાદ વધુ આવે એટલે કે ત્યાં વધારે પડતો વરસાદ આવે અને જે નદીની સપાટી છે જે નદીનું પાણી છે એ પુલથી માત્ર નદીનું પાણી અને પુલ વચ્ચે માત્ર 8 મીટરનું જ અંતર હોય બરાબર તો એનો તફાવત કેટલો કે સામાન્ય દિવસોમાં જ્યારે 36 મીટર હોય છે હવે જ્યારે વરસાદનું પાણી આવે છે ત્યારે 17 મીટરની બદલે વધારે પડતો વરસાદ તો આવે ત્યારે 8 મીટર જ થાય છે તો 36 અને 8 વચ્ચેનો તફાવત કેટલો તો અહીંયા આપણે 36 માંથી 8 બાદ કરવા પડશે 36 મીટર માઇનસ 8 મીટર 36 માંથી 8 જાય તો કેટલા વધે છે 28 કે જ્યારે બહુ જો વધારે પડતો વરસાદ આવે ત્યારે સપાટી 8 મીટર નીચી હોય છે નદીનું પાણી 36 માંથી
ત્યાં જે લોટી આવી સુંદર હવે બે દાખલા ગણી લે તમારે આ જે દાખલા છે તમે 100 કોટીમાં ઉતારી લેવાના છે અને બીજું ખાસ ત્યાં તમારે તમારી જે ગણિતની પાકી બુક છે એમાં પણ લખી લેવાના છે કોઈ કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.